Shri Swami Narayan Bhagwan Nijay Akshar Purushottam Maharaj Nijay Gunatitanand Swami Maharaj Nijay Bhagat Ji Maharaj Nijay Shastri Ji Maharaj Nijay Yogi Ji Maharaj Nijay Pramukh Swami Maharaj Nijay Mahant Swami Maharaj Nijay Pramukh Swami Maharaj Shatabdi Mahotsav Nijay ભારતની ભૂમિ એક વિશિષ્ટ આધ્યાત્મિક ભૂમિ છે. અહીંયા યુગોથી ભક્તિ પરંપરાનું વિશેષ મહત્વ રહ્યું છે અને એટલે જ આજે કરોડો હિન્દુઓની પ્રભાત ઉઘડે છે આરતીથી, એમની સંધ્યા થાય છે આરતીથી. ભારતમાં કે વિદેશમાં વસતા કરોડો હિન્દુઓ રોજ સવાર સાંજ આરતી કરીને ભગવાનને ખૂબ ભક્તિભાવથી વધાવે છે. આરતી એ લોકોના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. આરતી એક સાધના બની ગઈ છે. આરતી દ્વારા પરમાત્માના પ્રેમપૂર્વક દર્શન કરવાથી જે શાંતિનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, એ કંઈક અનોખો છે. આવી આરતી એ વૈદિક યજ્ઞ યાગાદિકમાંથી ઉતરી આવી હોવાનું વિદ્વાનો માને છે. પ્રાચીન સમયમાં વૈદિક યજ્ઞોમાં જે યજ્ઞનો અગ્નિ પ્રગટાવાતો હતો એ જ અગ્નિથી ભગવાનને દેવી દેવતાઓને વધાવવાની પરંપરા એ આરતી રૂપે ઉતરી છે. વળી પ્રાચીન સમયમાં જે મંદિરો રચાયા એ મંદિરોના ગર્ભગૃહ એટલા અંધકારયુક્ત હતા કે તેમાં ચારે બાજુથી ક્યાંયથી પ્રકાશનો અંદર પ્રવેશ નહોતો થતો, એટલે દર્શનાર્થીઓને ભગવાનની મૂર્તિના દર્શન માટે એક ખાસ વ્યવસ્થા આપવામાં આવતી હતી. પૂજારીજી એ દીપ પ્રગટાવીને ભગવાનની મૂર્તિની આસપાસ ઘુમાવે અને દર્શનાર્થીઓ એ રીતે ભગવાનના અંગે અંગના દર્શન કરીને ભગવાનની દિવ્ય મૂર્તિના દર્શને હૈયે ઉતારે એવી એક પરંપરા પ્રાચીન સમયથી ચાલતી હતી. આજે પણ દક્ષિણ ભારતમાં એ પરંપરા જોવા મળે છે. વિદ્વાનો એમ માને છે કે એ જ પરંપરામાંથી આરતી ઉતરી આવી છે. આરતીનો અર્થ આ વત્તા રતી, એટલે કે જેમાં સંપૂર્ણ પ્રેમ છે એવી એક ભક્તિ ક્રિયા. આરતીનું એક સંસ્કૃત નામ આરાત્રિક છે, એટલે કે જ્યાં રાત્રિ અર્થાત કે અંધકાર દૂર થાય છે તેનું નામ આરાત્રિક. ભગવાનના દર્શનમાં અંધકાર દૂર કરીને ભગવાનના દર્શનનો આનંદ લેવાની પ્રક્રિયા કે ભક્તિ ક્રિયા, એનું નામ આરતી. શરૂઆતના વર્ષોમાં, પ્રારંભના વર્ષોમાં આ આરતી જ્યારે પણ ભગવાન સમક્ષ પ્રસ્તુત થાય ત્યારે વૈદિક મંત્રોનું ગાન કરવાની પરંપરા હતી. જેમ કે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર ન તારકમ યસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, એવા બધા મંત્રો એનું ગાન થતું. ત્યાર પછી મહાન આચાર્યો આવ્યા, એ મહાન આચાર્યોએ લખેલી શ્લોકાત્મક સ્તુતિઓનું ગાન કરવાની પણ પરંપરા હતી. ત્યાર પછી ભક્તિ આંદોલન દરમિયાન મહાન ભક્ત કવિઓ આવ્યા, એ મહાન ભક્ત કવિઓએ આરતી દરમિયાન ગાવાની સ્પેશિયલ એવી ખાસ પ્રકારની સ્તુતિઓ રચી, જેને આજે આપણે આરતી શબ્દથી પ્રયોજિત કરીએ છીએ, આરતી શબ્દથી આપણે એને ઓળખીએ છીએ. એ સ્તુતિઓ રચવામાં આવી. તુલસીદાસજી જેવા મહાન ભક્ત કવિએ આરતી રચી અને પછી પાછળથી ઘણા બધા ભક્ત કવિઓ એવી આરતીઓ રચી જે આજે પણ પ્રચલિત છે. આરતી એ માત્ર ભગવાનની જ નહીં પરંતુ દેવદેવીઓની આરતી થાય, એટલે દુર્ગા માતાની, અંબા માતાની આરતી થાય કે શિવજી અને ગણપતિ ને હનુમાનજીની પણ આરતી થાય, એવા નાના મોટા અનેક દેવદેવીઓની આરતી થાય. માત્ર દેવદેવીઓની નહીં, ગુરુઓની, સંતોની આરતી થાય. અને ગુરુ સંતોની આરતી એટલું જ નહીં પણ જ્યાં જ્યાં ભગવાન કે ભગવાનના એવા મહાન દિવ્ય તત્વનો વાસ અનુભવાયો એ દરેકની આરતી ઉતારવામાં આવી. જેમ કે ગંગાની આરતી, યમુનાની આરતી, વટવૃક્ષની આરતી, તુલસીની આરતી. અને આ આરતી પરંપરા એટલી બધી વ્યાપક બની ગઈ કે ઘરે અતિથિ આવે તો એની પણ આરતી, દંપતિ લગ્ન કરીને ઘરે પ્રવેશ કરે ત્યારે એમની પણ આરતી, બાળકનો જન્મ થાય ત્યારે પણ આરતી. તો આરતી એ ભગવાન પ્રત્યેના પ્રેમમાંથી વ્યાપક બની, જેના જેના પ્રત્યે પણ આદર, શ્રદ્ધા, પ્રેમ, એની આરતી ઉતરવાની પરંપરા બની અને એની સાથે એની સ્તુતિઓ રચાય, એના પદો રચાયા. આ પરંપરા ખૂબ વ્યાપક બની. સ્વામિનારાયણ સંપ્રદાયે પણ
એ જ પરંપરાને વિશેષ સમૃદ્ધિ બનાવી છે, વિશેષ એણે પ્રોત્સાહિત કરી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે જ્યારે લોજમાં પ્રવેશ્યા ત્યારે પ્રારંભમાં જ જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો ત્યારે તેમણે ત્યાં આરતી ઉતારી એવું વર્ણન હરિલીલામૃત ગ્રંથના ચોથા કળશમાં જોવા મળે છે. વળી જ્યારે રામાનંદ સ્વામીએ એમનો પટ્ટાભિષેક કર્યો ત્યારે રામાનંદ સ્વામીએ તેઓની આરતી ઉતારી તેનું પણ વર્ણન શ્રી હરિલીલામૃત ગ્રંથના ચોથા કળશમાં અને અન્ય બધા સંપ્રદાયના સાહિત્યમાં પણ જોવા મળે છે. એ કઈ આરતી હતી, એ આરતીનું પદ કયું ગવાતું હશે તેની વિગતો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી. પરંતુ જ્યારે રામાનંદ સ્વામીએ દેહત્યાગ કર્યો ત્યારબાદ 11 મહિના પછી મુક્તાનંદ સ્વામીને દિવ્ય અનુભૂતિ થઈ અને મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની પ્રથમ આરતી સ્વરચિત આરતી ઉતારી જે જય સદગુરુ તરીકે આપણે આજે સારી રીતે એ આરતીઓ અત્યાર સુધી વર્ષો સુધી આપણે ગાતા આવ્યા છીએ, તો એ આરતી જ્યારે મુક્તાનંદ સ્વામીએ ઉતારી ત્યાર પછી ધીમે ધીમે જે રામાનંદ સ્વામીના સમયમાં આરતી ગવાતી હતી એને સ્થાને આ આરતી વિશેષ પ્રચલિત બની. માત્ર આ એક જ આરતી પ્રચલિત બની એવું નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના સમકાલીન મહાન સંતોએ આવી ઘણી બધી આરતીઓની રચના કરી છે. જેમ કે ઉદાહરણ તરીકે આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજ દ્વારા એમની આજ્ઞાથી પ્રકાશિત થયેલ વર્તાલ સંસ્થા દ્વારા પ્રકાશિત 1951માં પ્રકાશિત એવા કીર્તન સાર સંગ્રહમાં આવી 15 આરતીઓ આપવામાં આવી છે, જેમાં મુક્તાનંદ સ્વામી દ્વારા રચિત 11 આરતીઓ છે, બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત તે પ્રેમાનંદ સ્વામી દ્વારા રચિત પણ આરતી તેમાં પ્રકાશિત કરવામાં આવી છે. અમદાવાદના આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ભુજ મંદિર દ્વારા પ્રકાશિત પ્રેમાનંદ કાવ્યમાં આવી 26 આરતીઓ જે પ્રેમાનંદ સ્વામી રચેલી છે તે પ્રકાશિત કરવામાં આવી છે. અને આવું જ 1902માં જેનું પ્રકાશન થયું છે બ્રહ્માનંદ કાવ્યમાં આવી બીજી 24 આરતીઓ જે બ્રહ્માનંદ સ્વામી રચેલી છે તે પ્રકાશિત કરવામાં આવી છે. મુક્તાનંદ સ્વામીના કીર્તનનો ચોપડો એ પ્રસિદ્ધ હસ્તપ્રતની અંદર મુક્તાનંદ સ્વામી રચિત 4 આરતીઓ જેમાંની એક જય સદગુરુ સ્વામી પણ છે એ સિવાયની અન્ય 3 આરતીઓ તેમાં પ્રકાશિત થયેલ છે. એક કૃષ્ણાનંદ સ્વામી દ્વારા રચિત આરતીનું પદ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. તો આવી રીતે સંપ્રદાયમાં હાલ આપણને જે પ્રકાશિત થયેલી આરતીઓ જોવા મળે છે તેવી કુલ 66 આરતીઓ છે. માત્ર એટલું જ નહીં, સંપ્રદાયમાં બધા જ મંદિરોમાં એક જ આરતી બધી જ વખતે ગવાય છે એવું આજ સુધી જોવા મળતું નથી. સવારની આરતી અલગ ગવાતી, એટલે કે મંગળ આરતી અલગ ગવાતી, રાજભોગની આરતી અલગ ગવાતી, શણગારની આરતી અલગ ગવાતી, એ તો પરંપરા છે જ, પરંતુ ભુજ અને મૂળી જેવા મંદિરોમાં, જૂના મંદિરોમાં આજે પણ જય સદગુરુ સ્વામીને બદલે આરતી પ્રગટ પ્રભુજી કી કીજે એ બ્રહ્માનંદ સ્વામી રચિત આરતી ગવાય છે. તો સંપ્રદાયમાં ક્યારે એક જ આરતી કાયમ માટે ગવાય એવું આપણને જોવા મળતું નથી. આરતી એક સમૃદ્ધ સાહિત્ય છે સ્વામિનારાયણ સંપ્રદાયનું, અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સમૃદ્ધ સાહિત્યમાં સમયે સમયે નવા નવા પ્રદાનો પ્રાપ્ત થતા રહ્યા છે. એમાં કવિ દલપતરામનું નામ પણ લઈ શકાય અને અન્ય ત્યાર પછીના સમકાલીન કે એમના પછીના અનુકાલીન એવા કવિઓના પણ નામ આપણે લઈ શકીએ કે જેમણે ખૂબ સુંદર આરતી આપી છે. આરતી ગ્રંથોની પણ રચાય છે, શિક્ષાપત્રીની આરતી રચાય છે, ભગવદ્ ગીતાની આરતી રચાય છે, શ્રીમદ ભાગવતની રચાય છે, હરિચરિત્રામૃત સાગર ગ્રંથની પણ આરતી રચાય છે. તો એ આરતી એક આખ સમૃદ્ધ પરંપરા રહી છે જે સતત વિકસતી રહેલી પરંપરા છે. અને આ સતત વિકસતી રહેલી એવી પરંપરામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક વિશેષ સોપાન ઉમેર્યું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એક એવો સંકલ્પ થયો કે દરેક દેવની આરતી છે, દરેક આરાધ્ય ઈષ્ટદેવની અલગ અલગ સમયે આરતીઓ રચાય છે, તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આવા ભવ્ય ગગનચુંબી મંદિરો રચીને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવીને પ્રસ્થાપિત કર્યો છે, તો એ અક્ષર પુરુષોત્તમની પણ આરતી થવી જોઈએ. આમ અક્ષર પુરુષોત્તમ એટલે જ સ્વામિનારાયણ,
અને સ્વામિનારાયણ એટલે જ અક્ષર પુરુષોત્તમ. તો આ રીતે સ્વામિનારાયણની આરતી થવી જોઈએ અને જેમાં ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, ભગવાનના સ્વરૂપનું વર્ણન, એમનો મહિમા વગેરે બધું આવી જાય, ઉપાસના પદ્ધતિ આવી જાય એવી એમની ભાવના હતી. અને એના કારણે આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખૂબ સુંદર આરતી સૌ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે, જેને સૌએ ખૂબ ઉત્સાહથી વધાવી લીધી છે. તો આ રીતે સંપ્રદાયના આ સમૃદ્ધ આરતી સાહિત્યમાં આપણે પણ જોડાઈએ અને એ આરતીનો આપણે લાભ લઈએ અને આપણા જીવનમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની નિષ્ઠા, સ્વામિનારાયણ ભગવાને દ્રઢ કરાવેલ અક્ષર પુરુષોત્તમ દર્શનનો આ સિદ્ધાંત આપણે જીવનમાં દ્રઢ કરીએ અને આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણને રોજ સવાર સાંજે આરતીથી વધાવીએ.